આપણે બ્લુ લાઇનમાં તમને પોર્શન બતાવવામાં આવ્યો છે કે વનસ્પતિમાં પર્ણ સિવાય બીજો કયો ભાગ એવો છે કે જે પોતાનું પ્રકાશન શોષણ કરી શકે છે. તો હવે એ પોર્શન આપણે જોશું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે. મેં તમને કીધું ને, જે ભાગો હરિતદ્રવ્ય ધરાવતા હશે ને તે બધા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ. ઘણી પ્રકારની લીલા પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ પણ હોય છે, વેલા હોય છે, સો એનું બધાનું પ્રકાંડ બ્રાઉનિશ હોય છે, ના એ કેવું હોય છે, ગ્રીનિશ ટાઈપ હોય છે. અને ઘણી એવી વેલા ટાઈપ્સની વનસ્પતિ હોય છે ને, એ તો પરાવલંબી પોષણ કરતી હોય છે. પણ આપણે તુલસીનું છોડનું ઉદાહરણ લઈએ કે એની અંદર કેવી રીતનું હોય છે, ગ્રીન ગ્રીન પાર્ટ્સ હોય છે ને, એ પણ એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતો હોય છે. ટૂંકમાં જે ભાગ હરિતદ્રવ્ય ધરાવે છે તે બધા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે. તો આપણે ધોરણ 6 માં ભણ્યા હતા કે રણમાં વનસ્પતિ કેવી રીતે ગ્રો અપ થાય છે, કે હાથલો તો ફાફડા થોડ હોય તો એની અંદર પર્ણો નથી જોવા મળતા, એનું પ્રકાંડ જ પર્ણ સમાન હોય છે અને એના ઉપર કાંટા આવેલા હોય છે પર્ણની જગ્યાએ. જો પર્ણ આપે તો શું થાય, વરણમાં વધારે તાપ હોય, બાષ્પોત્સર્જનની ક્રિયા વધુ થાય, તો જેમ બાષ્પોત્સર્જનની ક્રિયા વધુ થાય તેમ પાણીની જરૂર વધુ પડે. એટલે જે કાંટા હોય છે ને એ શું કરે છે, પાણીની અંદર રોકી રાખે છે અને તે બાષ્પોત્સર્જનની ક્રિયા થવા દેતા નથી ને. આવી રીતે શું કરે છે, પાણીનો વ્યય અટકાવે છે. આવી જ રીતે આપણે રણના પશુઓ વિશે પણ ભણ્યા હતા કે ઊંટ છે તેના પગમાં ગાદી આવેલી હોય છે, જેના કારણે તે શું કરે છે, રણમાં પોતાનું જે ચાલવામાં એને રેતી તપતી નથી. એના પગ એટલા લાંબા કેમ હોય છે કે તેના સુધી જમીનનો તાપ છે એ પહોંચે અને એની હોજરી છે એ પાણીનો સંગ્રહ કરી શકે છે, ખોરાકનો સંગ્રહ કરી શકે છે, તે રણની કાંટાળી વનસ્પતિઓને પણ ખાઈ શકે છે. તો ભગવાને બધાને જુદું જુદું અનુકૂલન આપેલું છે. તો હવે આપણે આપણા ટોપિક તરફ આગળ વધશું. તો જોઈએ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો આકૃતિ 1.2 અહીંયા છે. સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત સંશ્લેષણ કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો હોય ને, એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત છે એના અંદર જે રહેલા છે અને શું કરે છે, સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયાને આપણે શું કરી છે, સંશ્લેષણ સમીકરણ દ્વારા આપણે જાણીશું. ચાલો તો આપણે સમીકરણ જાણી લઈએ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એન્ડ વચ્ચે કોઈ પણ ઉદ્દીપકને કે એની જરૂર પડતી હોય પ્રક્રિયા માટે, તો એ સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય કાંઈ, તો આપણે પ્રક્રિયા થઈ ગઈ. તો પછી શું મળે છે આપણે, કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન. ચાલો તો હવે એક ફિગર આપેલી છે આપણે, આ પર્ણનું છે ને આડો છેદ દેવામાં આવ્યું છે, આ પર્ણ છે ને એનો આડો છે. આમાં ગ્રીન ગ્રીન પાર્ટ્સ તમને દેખાય છે ને, તે શું છે, હરિતદ્રવ્ય, ક્લોરોફાઇલ દેખાય. અહીંયા જો રક્ષક કોષો, મેં તમને કીધું તું ખુલે ને બંધ થાય, વાયુ રંધ્રો, પર્ણ રંધ્રો પણ કહેવામાં આવે છે, જેને કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કરે છે, જરૂર હોય ત્યારે આ બંધ થઈ જાય છે રક્ષક કોષો દ્વારા. ખબર પડી ને બધાને કે બધું હવામાં ખબર પડી,
તો ચાલો હવે આગળનો પોર્શન આપણે જાણીએ. આ આકૃતિ છે તેમાં શું છે? એ વચ્ચે પર્ણરંધ્ર છે. આ શું છે? રક્ષક કોષો છે કે તેની રક્ષા કરે છે. જ્યારે જોઈએ ત્યારે ખુલે છે અને બંધ થાય છે, ખુલે છે અને બંધ થાય છે. કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય ત્યારે વાતાવરણમાંથી એબ્સોર્બ કરી લે છે. પ્રક્રિયા થઈ જાય, ઓક્સિજન બની જાય તો તેને રિલીઝ કરવા માટે પાછું ખોલે છે અને એની આપમેળે સંકોચાઈ જાય છે. આવી રીતની ક્રિયા એમાં ચાલતી હોય છે. ચલો બાજુના પેજ ઉપર જ તમને એક સરસ મજાની પ્રકાશ સંશ્લેષણની આકૃતિ દર્શાવવામાં આવી છે. સૂર્ય છે એના દ્વારા પણ શું કરે છે? ઉર્જાનો સંગ્રહ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કરે છે, બ્લૂ લાઇન્સ દેખાય છે તમને લોકોને, અને ઓક્સિજન રિલીઝ કરે છે. અને જમીનમાંથી તે શું મેળવે છે? તે ક્રિયા દરમિયાન પાણી અને ખનિજ ક્ષાર. આ એક સનફ્લાવરનો વૃક્ષ છે, અથવા તો છોડ કહી શકીએ ને આપણે, સનફ્લાવરનો છોડ છે સૂર્યમુખીનો, એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બતાવવામાં આવી છે. તો પ્રૂફ શું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ ગઈ છે? આપણે કેમ માની લેવું કે આમાં આ ક્રિયા થઈ છે? તો એનું પણ એક સમાધાન આપ્યું છે. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, પર્ણમાં સ્ટાર્ચ નો હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચક છે. ચાલો ઓક્સિજન મુક્ત થવું એ પણ એક આપણે ખબર પડી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. અને બીજું કે સ્ટાર્ચનું હોવું, સ્ટાર્ચ હોય ત્યારે પણ માની લેવાનું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. આ એક એના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એનું એક પ્રૂફ છે. તો હવે ભૂઝોભાઈને પાછો સવાલ થાય છે, માથું ખંજવાળે છે. જુઓ તમે આ પીકમાં તમે સારી રીતે જોઈ શકો છો કેવી રીતે તે સવાલ કરે છે. ભૂજોને જાણવું છે કે લાલ જાંબલી કથ્થઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ તેને જાણવું છે કે આ પર્ણો છે તે કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો આવો પ્રશ્ન તો મને બી આવ્યો, તમને પણ આવ્યો હશે. તો ચાલો હવે આ પ્રવૃત્તિ દ્વારા એનું સમાધાન કરવાનું છે. આ પ્રવૃત્તિ આપણે ધોરણ 6માં પણ ભણ્યા હતા, ત્યારે પણ મેં તમને કીધેલું કે કેવી રીતની પ્રક્રિયા થઈ છે. પ્રવૃત્તિ 1.1, બે સરખા છોડ લો, એક છોડને અંધારામાં અથવા કાળા ખોખામાં મૂકવાનું છે, કેટલી 72 કલાક માટે તેને રાખવાનું છે. બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખવાનું છે. જે પ્રમાણે આપણે ધોરણ 6માં કરેલી તે જ પ્રમાણની આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. એવી જ રીતે બંને છોડને આયોડિન દ્વારા પરીક્ષણ કરવાનું છે. કેવી રીતે? આપણે આયોડિનના પાણીમાં રાખેલું પર્ણ જોયું હતું અને એમને જોયું હતું, એવી જ રીતે પ્રયોગ કરવાનો છે. તમારું પરિણામ નોંધો. હવે તમારે તમારું પરિણામ નોંધવાનું છે. જે છોડને અંધકારમાં રાખેલો હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણનું આયોડિન દ્વારા શું કરવાનું છે? આપણે પરીક્ષણ કરવાનું છે. અને તમારે ત્યારે જેમ આપણે પ્રયોગ પોથીમાં અવલોકન કરીને નિર્ણય લીધો હતો ને, તે અવલોકનનો નોંધ લખવાની છે. પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. એવું નથી કે લીલો પોર્શન છે તો તે હરિતદ્રવ્ય ધરાવે છે, ના, એવું નથી. બીજો ભાગ પણ હરિતદ્રવ્ય ધરાવતો હોય છે. હમણાં પર્પલ કલરનું પાન હોય તે પણ તે હરિતદ્રવ્ય ધરાવતું જ હોય છે, પણ એક કલર એક્સચેન્જ થઈ જાય છે કે કલર બદલી ગયો છે. આમાં ગ્રીન હતો, આમાં બીજા કલર. આપણે જો નીચે તમને લાલ ને કથ્થઈ ને બીજા ઘણા દેખાય છે. લાલ કથ્થઈ ને બીજા રંજક દ્રવ્યો છે ને તે શું કરે છે? હરિતદ્રવ્ય હોય ને એને ઢાંકી દે છે.
એનો કલર એટલો પણ પાવરફુલ હોય છે ને, એનો રંજક દ્રવ્ય એટલા પાવરફુલ હોય છે ને, તે શું કરે છે, આને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળતું જ હોય છે. આનો ટૂંકમાં કહેવાનો ભાવાર્થ શું, આપણો આખો એટલું પ્રવૃત્તિ સમજી કે તેની અંદર છે ને હરિદ્રવ્ય તો આવેલું જ હોય છે, પણ શું છે એ બીજા કલર દ્વારા ઢંકાઈ ગયેલું હોય છે. આ પર્ણ છે ને એની અંદર પણ હરિદ્રવ્ય આવેલું છે, પણ શું છે તે યલો કલરથી ઢંકાઈ ગયેલું છે. કે આ પર્પલ પર્ણ લ્યો તમે, એ પણ કેવું છે, હરિદ્રવ્યથી ધરાવે છે, પણ તે શું છે, પર્પલ કલરથી ટંકાઈ ગયું છે. એમ હરિદ્રવ્યનું પ્રમાણ વધી ગયું છે, રંજક દ્રવ્યનું સોરી પ્રમાણ વધી ગયું છે. બીજા પ્રકારના રંજક દ્રવ્યો જેમ કે લાલ, કથ્થઈ પ્રકારના રંજક દ્રવ્યો છે, પ્રમાણ વધી જવાથી તેનો કલર એવો થઈ ગયો છે. હવે એક સરસ મજાની વાત આવે છે. તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને તો જોયા જ હશે. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને આલ્ગી લીલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આ લીલા ધબ્બાને, લીલ અથવા આલ્ગી. આ પણ એક વનસ્પતિનું જ સ્વરૂપ છે. તમે ગુજરાતીમાં ભણ્યા હતા ને, લીલ છે એ જળ ભેગી સુકાય છે. એનો એક આપણે એક હું તમને એક દોહો કહું છું, સરસ મજાનો એક સુવિચાર છે, મિત્રતા ઉપર છે, કે જેથી તમને એક બીજી પણ જાણકારી મળે. એક સુંદર મજાનો સુવિચાર છે, અંશા પ્રીતિ ક્યાંયની નહીં, વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત સે વાળની જળ ભેગી સુકાય. આમાં સાચી મિત્રતાનો ભાવાર્થ દર્શાવવામાં આવ્યો છે. હંસ છે ને એ નદી તળાવમાં પાણી ખૂટે ને એટલે શું કરે, બીજા સરોવરમાં કે બીજી નદીમાં જ્યાં પાણી હોય ને ત્યાં જાય. લીલ તો ક્યાંય ઉડીને જઈ શકવાની નથી, તે શું કરે છે, જળ ભેગી જ સુકાઈ જાય છે. જ્યારે પાછો વરસાદ આવે છે ત્યારે પાછો ફૂલ ઓન ગ્રો અપ થાય છે સરસ રીતે. એવી જ રીતે આપણે આપણા મિત્રોનો સુખ હોય કે દુઃખ હોય બંને પરિસ્થિતિમાં સાથ આપવાનો છે. તો આપણે એક આલ્ગી, ચાલો આલ્ગી વિશે આગળ વધીશું. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે, તે મારી દ્રવ્ય ધરાવે છે એટલા માટે તે લીલા રંગની છે. આ તો હવે આપણે એટલું ભણ્યા તો તમને ખ્યાલ જ હશે કે લીલ લીલા રંગની છે એટલે તે હરિદ્રવ્ય ધરાવતી જ હોય છે. આ હરિદ્રવ્ય છે ને તે તેને તેનો લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમને લીલ દેખાશે. ખાબોચિયું તમારા ઘર પાસે જાજા સમયથી હોય તો તમને ખબર હશે કે તેમાં લીલ તમે જોઈ શકશો. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો, કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. સિન્થેસિસ ઓફ પ્લાન્ટ ફૂડ અધર ધેન કાર્બોહાઈડ્રેટ્સ. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું શું કરે છે, સંશ્લેષણ. તો કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. કેના બનેલા હોય છે કાર્બોદિત પદાર્થો, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે, તો હવે આપણે એમ સવાલ થાય કે તેને નાઇટ્રોજન મળતો કેમાંથી હશે, આ પ્રોટીન્સને વનસ્પતિને નાઇટ્રોજન મળતો ક્યાંથી હશે. તો વાતાવરણમાં તો 78% છે ને નાઇટ્રોજન, પ્લસ માઇનસ થાય તો તમે ત્યાંના વ્યૂ પ્રમાણે, મારે ખ્યાલ પ્રમાણે મેં વાંચ્યું ત્યારે 78% હતું. આપણે ધોરણ 6માં પણ ભણ્યા ત્યાં 0.2% કાર્બન ડાયોક્સાઇડ છે. ઓક્સિજનનું પ્રમાણ પણ વાતાવરણમાં છે, બીજા ઘણા ઘણા વાયુઓ વાતાવરણમાં છે.
યાદી કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીન કેટલાક બેક્ટેરિયાઓ ધરાવે છે, આપણે ખાતર નાખીએ છીએ એનું કારણ જ આ છે કે જમીન કેટલાક પ્રકારના બેક્ટેરિયાઓ ધરાવે છે જે વાયુ રૂપે નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવી છે. આ બેક્ટેરિયા શું કરે છે કે વાયુ રૂપે નાઇટ્રોજનને ફેરવી શકાય તેવી રીતે શું કરે છે બેક્ટેરિયાઓ, તેને મદદરૂપ થાય છે. કોને? વનસ્પતિને. જમીનમાં મુક્ત કરે છે. આ વાયુને કેમાં મુક્ત કરે છે? તે જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજન પાણી અને વનસ્પતિ દ્વારા શોષાય છે. ચાલો તો એક ખેતર છે, એના છોડ છે, ચાલો માંડવીનો છોડ લઈએ. અત્યારે માંડવીની સિઝન છે, ખેતરમાં મોનસ્ટોક માંડવીની વાવણી થઈ ગઈ છે. ખૂબ જ સારી રેની સિઝન છે આજ વખતે, તો વાવણી વહેલી થઈ ગઈ છે તો એની પાકમાં પીડાશ આવી જાય અથવા કે કોઈ પણ બીજી કંઈ પણ ખામી દેખાય ત્યારે ખેડૂતને ખબર પડી જાય છે કે આમાં કોઈ પણ પ્રકારની ખનિજ તત્વની ખામી છે, તો આવું બન્યું છે. તો તે શું કરશે? આગલે દિવસે નાઇટ્રોજનનો પમ્પિંગ દ્વારા કે અથવા બી છંટકાવ કરશે કોઈ કોઈ દવાનો, બીજા જ દિવસે તેમાં પાણી પાડશે. કારણ કે જો પાણી એ ખનિજ તત્વનું મિશ્રણ થાય ને તો તે વાહિનીઓ દ્વારા વહન પામે છે. તો તમે લોકો સમજી ગયા? તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ફેરવે છે. આવી જ રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. કુદરતી કે કૃત્રિમ રીતે આપણે શું કરીએ છીએ, નાઇટ્રોજન આપણે વનસ્પતિને પૂરું પાડીએ ત્યારે શું કરે છે, પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરે છે. તો મગની વનસ્પતિ હોય એમાં નાઇટ્રોજનની ખૂબ જરૂર પડે, કારણ કે તે પ્રોટીનનો અમૂલ્ય સ્ત્રોત છે. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, અધર મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી, તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. મેં તમને હમણાં જ આ પોષણની શરૂઆત થઈ ત્યારે તમને કીધું હતું, અમુક વેલાઓ વનસ્પતિ ઉપર ચડે છે, જેમ કે અમરવેલ છે, તે પોતે પોતાનો ખોરાક નથી બનાવી શકતી, એ બીજા ઉપર આધાર રાખે છે. તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક ઉપર નભે છે. તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. તો એ લોકો શું કહેવા માગે છે આપને કે તે છે ને મનુષ્યોની જેમ બીજા ઉપર આધાર રાખે છે. આ વનસ્પતિઓ કેવી છે? મનુષ્યની જેમ તે કેના ઉપર આધાર રાખે છે? બીજી વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. પ્રકૃતિ એક આકૃતિ 1.5 સોરી આકૃતિ 1.5માં જુઓ. શું તમે આપણે પાછળનું પેજ છે ને જો અહીંયા આ આકૃતિ જોવાની છે આપણે અમરવેલની, દેખાય બધાને કેવી રીતે આખું વૃક્ષને ઢાંકી દીધું છે અમરવેલે, જોયું? આકૃતિ 1.5 જુઓ. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓ પર પીળા રંગની વીંટાળી દોરીઓ જેવી રચના જોવા મળે છે? હા, હમણાં આપણે જોયું ને, આ શું છે? અમરવેલ છે. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી, યલો પાર્ટ્સ છે, પણ છતાંય તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. મેં તમને આગળ કીધું કે લીલા રંગનું જરૂરી નથી, કારણ કે લીલો રંગ છે એ બીજા રંગચક દ્રવ્ય દ્વારા ઢંકાઈ ગયો, આમાં તો શું છે તે હરિતદ્રવ્ય ધરાવતી નથી, તો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરી જ નહીં શકે ને. તે જે વૃક્ષ ઉપર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનેલા ખોરાકનો ઉપયોગ કરીને પોષણમાં પોષણ તેના
પ્લાન્ટ્સ ને મળી રહે છે, જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે, હોસ્ટ કહેવામાં આવે છે, તે શું કહેવાય છે, હોસ્ટ એટલે કે યજમાન કહેવામાં આવે છે તેને, તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, કોના પાસેથી લે છે પોતાનું પોષણ, યજમાન પાસેથી, તેથી અમરવેલને પરોપજીવી કહેવાય છે, અમરવેલને શું કહેવાય છે, પરોપજીવી, જે બીજા ઉપર આધાર રાખે છે એટલા માટે તેને શું કહેવામાં આવે છે, પરોપજીવી કહેવામાં આવે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? હા, તો ઓબ્વિયસલી ને આપણે બીજા ઉપર જ આધાર રાખીએ છીએ. ખેતરમાં ઘઉંનો પાક થાય છે, લણણી કરીએ છીએ, કાપકૂપ કરીને ઘરે લઈ આવીએ છીએ, પછી તો આપણે આડકતરી છે કે એના ઉપર આધાર રાખ્યો છે, આડકતરી કે નહીં, પ્રત્યક્ષ જ આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. અને માંસાહાર, જે લોકો માંસાહારી હોય તે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે, એટલે આ માટે આપણે પરોપજીવી જ કહેવાય. તમે પર વિચાર કરો અને શિક્ષિકા સાથે ચર્ચા કરો, તો આપણે ધોરણ ચર્ચા કરવાનું કીધું છે, તો હું તમારી સાથે થોડી આના વિશે ચર્ચા કરીશ ને તમને થોડુંક તાજું કરાવીશ, કે જે તમારા અવચેતનમાં રહેલું સબકોન્શિયસ માઇન્ડ, કે તમને હૈયે છે પણ હોઠી નથી આવતું, સાચી ગુજરાતી ભાષામાં કહીએ અવચેતન મન તમારું, કે તમને કોઈ ટકોરો કરે, યાદ કરાવડાવે તો તરત યાદ આવી છે. આપણે ત્રણ પેનલ ભણ્યા હતા, તમને યાદ છે, તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તૃણાહારીમાં કેનો સમાવેશ થતો હતો, કે જે પ્રાણીઓ વનસ્પતિ અને તેની પેદાશો ખાતા હોય તે તૃણાહારી. માંસાહારીમાં જે નાના મોટા જીવને મારીને ખાતા હોય તે કેવા કહેવાય, માંસાહારી કહેવાય. ને મિશ્રાહારી, તૃણાહારી પણ હોય ને માંસાહારી પણ હોય તેને કેવા કહેવામાં આવે, મિશ્રાહારી. કે જેમ કે આપણે કૂતરાનું ઉદાહરણ લઈએ તો તે રોટલી પણ ખાય છે ને બિલાડીને પણ ખાય છે, તે નાના નાના જીવને પણ ખાય છે, તો તે કેવા કહેવામાં આવે, મિશ્રાહારી. તો સમજાઈ ગયું ને બધાને? ચલો અમરવેલનો પોર્શન જોઈ લો તમે, પિક યલો પાર્ટ્સ દેખાય છે, જે પ્રકાશ સંશ્લેષણ કરી નથી શકતા અને આખી વનસ્પતિ ઉપર આધારિત છે. પહેલીની જાણવું છે કે મચ્છર, માકડ, જૂ અને જળ જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. હા, ઓબ્વિયસલી તે પણ પરોપજીવી જ કહેવાય ને, તે આપણા ઉપર આધાર રાખ્યો છે એટલે તેને શું કહેવામાં આવે છે, પરોપજીવી કહેવામાં આવે છે. તો હવે તમારે બધાને હોમવર્ક તો કરવાનું જ છે. આ આપણે અહીંયા સુધીનો આપણો પાઠ રાખીએ, અહીંથી આગળનો પોર્શન છે આ તમારે વિચાર કરવાનો છે પહેલીના પ્રશ્ન. હવેનો આગળનો જે પોર્શન છે તમે અહીં સુધીનું વાંચી લો, પછી તમારે બધાને એમ લાગશે કે મેડમ અહીંયા આવું, આપણે સ્કૂલે જવાનું નથી તો મેડમને કેવી રીતે ખબર પડશે? પણ નહીં, હું તમને ગમે ત્યારે કોલ કરીને પ્રશ્ન પૂછું એને તમારે 30 જ સેકન્ડમાં જવાબ આપવાનો થશે. કેટલી સેકન્ડમાં? 30 સેકન્ડમાં. કોઈ પણ વ્યાખ્યા પૂછી હોય, પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પૂછી હોય તો તમારે તેને 30 જ સેકન્ડમાં જવાબ આપવાનો થશે. જો જવાબ આપવામાં નહીં આવે તો 3 વાર લખવાની થશે અને લખીને મને વોટ્સઅપમાં ફોટો સેન્ડ કરવાનો થશે. તો આવી રીતે આપણે જે પહેલાં આપણે ભણતા કે કોઈ પણ ટોપિક મેં ચલાવ્યો હોય, એક એક ટોપિક ચલાવતી ત્યારે મેં કોઈ બી ટોપિક ચલાવ્યો હોય, લખવાના આપતી તમને, લોકોને વાંચન કરવા આપતી કે વાંચીને આવવાનું છે, બધા વિદ્યાર્થીઓ વાંચીને આવતા મને ખ્યાલ છે, હું એક એકને પ્રશ્ન પૂછતી ને બધાની સડેરાટ આંગળી ઊંચી થતી, એવી જ રીતે હવે તમારે ઓનલાઈન ટીચિંગમાં પણ એવું કરવાનું છે. તો બધાને ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? તો હવે અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું, તો હવે ગુડ બાય એન્ડ બેસ્ટ ઓફ લક. Yeah.